દેશને વર્ષે કરોડોનું વિદેશી ઉડિયામણ કમાઈને આપતો મત્સ્ય ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. આમ પણ ઘણા બધા ઉદ્યોગો મુશ્કેલીમાં જ મુકાયા છે, નાના નાના ઉદ્યોગો, ત્યારે આ એક વધુ મત્સ્ય ઉદ્યોગ પણ મુશ્કેલીમાં મુકાયો છે. ફિશ એક્સપોર્ટના ચાઇનામાં 1000 કરોડ ફસાયા, તો માછીમારના ફિશ એક્સપોર્ટરો પાસે 800 કરોડ ફસાયા. મત્સ્ય ઉદ્યોગ ઠપ થવાની કાગાર પડાવીને ખડો થયો છે. ગુજરાતની 25,000 ફિશિંગ બોટ પર નિર્ભર લાખો લોકોની રોજગારી પર તોળાતો ખતરો, કુદરતી આફતો, કોરોના અને ડીઝલના અસહ્ય ભાવ વધારે માછીમારોની કમર તોડી નાખી છે, અન્યોની પણ તોડી છે, સાથે સાથે માછીમારોની પણ કમર તૂટી રહી છે. વેરાવળ ખાતે માછીમાર આગેવાનોની યોજાઈ ચિંતન બેઠક. આ ચિંતન બેઠકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશના 20થી વધુ બંદરોના માછીમારો ની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી. માછીમાર ઉદ્યોગને જીવંત રાખવા પીએમ મોદીને કરવામાં આવશે રજૂઆત. માછીમારોના અનેક પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવા વેરાવળમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દીવ દમણના 20થી વધુ બંદરોના માછીમાર આગેવાનો, ફિશ એક્સપોર્ટર્સ એસોસિએશન સહિતના પ્રતિનિધિઓએ મહત્વપૂર્ણ ચિંતક બેઠક તેમની સાથે મળી હતી. ને આ બેઠકમાં જીએફસીસી અને ચેરમેન એવા વેલજીભાઈ મસાણી, બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને બે સેશનમાં મળેલી બેઠકમાં કોરોનાના લીધે માછીમારોના અને મત્સ્ય ઉદ્યોગની ઉદ્ભવેલી સમસ્યાઓની ચર્ચાઓ કરી કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી મદદ કરી તેવી લાગણી અને માગણી વ્યક્ત કરાઈ હતી. કોરોના કાળની વિપરીત અસરો શરૂ થઈ છે ત્યારે માછીમાર ઉદ્યોગને પણ ભારે ફટકો પડ્યો છે. હવે માછીમારો પણ બેહાલ બની ગયા છે. માછીમારોના એક્સપોર્ટ કંપનીઓ પાસેથી 800 કરોડની રકમ ફસાઈ ગઈ છે. આવી પરિસ્થિતિને કારણે ચાલુ સિઝનમાં તીવ્ર આર્થિક સંકળામણનો સામનો કરી રહેલા માછીમારો માછીમારી કરી શકે તેમ ન હોવાથી રાજ્યની મોટાભાગની ફિશ બોટો ઠપ થવાની સ્થિતિ ઉદ્ભવી રહી છે. જે અંગે બોટ એસોસિએશનના તુલસીભાઈએ જણાવ્યું કે છેલ્લી 2 સિઝનમાં વારંવાર વાવાઝોડું આવવાના કારણે અને ગત વર્ષમાં માર્ચમાં આવેલા કોરોનાના કારણે માછીમારી સિઝન અને વહેલી બંધ કરવી પડી હતી આ સિઝન, જેને લઈને માછીમારોને આર્થિક સંક્રમણનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે તેમની મદદ આવે સરકાર તેવી ગુહાર લગાવવામાં આવી છે અને સંતોષાય નથી મળ્યો તેમને. જ્યારે ચાલુ સિઝનની શરૂઆતમાં જ ડીઝલના વધેલા સહ્ય ભાવ વધારો માછીમારોને કમર ફરી તોડવામાં આવી રહી હોય તે અને વધારાનો ખર્ચ તેમને પોસાય પણ તેમ નથી ને ઘણો બધો વધારો થયો છે ડીઝલમાં તેવું તેમનું માનવું છે. ત્યારે સિઝન નબળી હોવાથી મચ્છીનો પૂરતો ભાવ પણ મળતો નથી. કોરોનાના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિના કારણે ફિક્સ એક્સપોર્ટ કંપનીઓ પાસેથી માછીમારોના માછીના માલના 800 કરોડ જેવી માતબાર રકમ ફસાઈ છે. ત્યારે માછીમારોને સત્વરે ચૂકવણો નહીં થાય તો ના છૂટકે 1 માસની અંદર 25,000 બોટને લંગારી માછીમારી બંધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. માછીમારી થકી 3.5 લાખ લોકો રોજગારી મેળવે છે તે હવે બેરોજગાર બનવાની આરે આવીને ઊભા છે, જેથી ઉદ્ભવેલી આ સમસ્યાને વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે અને આગામી દિવસોમાં પ્રધાનમંત્રી સંસદ સભ્યોને રજૂઆત કરી તેમના દ્વારા હસ્તક્ષેપ કરી મદદ આપવાની માગણી કરવાનો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પ્રધાનમંત્રી અને સંસદ સભ્યો શું મદદ કરશે તો માછીમારોનો વ્યવસાય અવિરત યથાસ્થિતિમાં ફરીથી ફૂલશે અને ફાલશે તેવું તેમણે. અને બીજો
વાયર શરૂ છે તો એની સમસ્યા માટે આપણે ભેગા થયા ખરેખર સિટી સેક્ટર બોલે ગુજરાત જીએમસી સાથે એમપીની વાત છે રાજ્ય સરકારની વાત છે કેન્દ્ર સરકારની વાત છે આપણા પ્રતિનિધિઓની વાત છે આપ ખબર નથી જોઈ આજે સિટી કરવા વિશે આજે સુવિધા કરવા વિશે એવું લાગે બધાના મોઢા પર આજે સિંધા છે આજે સિંધાનો વિષય ક્યાં માર્ચ મહિનાથી જે માધ્યમો પર આપણા વાતના ગયા છે એ વાતના અત્યાર સુધી કેમને અમારા સામે ફોન કરતા મારવા કોટા નોટિસ કરીને આજે આપણે રોડ ઉપર આવી જવાની પરિસ્થિતિ નિર્માણ થઈ આજ રોજ વેરાવળ મુકામે ગુજરાત અને દીવ દમણના લગભગ 20 બંદરના માછીમાર આગેવાનો અને એસોસિએશનના પ્રમુખોની આજે એક મીટિંગ વેરાવળ મુકામે યોજાઈ હતી. આજની મિટિંગમાં માછીમારોના જે વિવિધ પ્રશ્નો છે છેલ્લા 2 વર્ષથી જટિલ થયા છે અને જે કુદરતી આફતો આવી છે તોફાનો ગયા વર્ષમાં આવ્યા 3 મહિના સુધી માછીમારી ન થઈ શકી લોકડાઉનની હિસાબે માર્ચ મહિનામાં જ 2-2 મહિનાની સિઝન બાકી હોય છતાં બી બંધ કરવી પડી બહુ અને એની હિસાબે માછીમારોની જે કપડી પરિસ્થિતિ થઈ હતી ત્યારે માછીમાર સમાજે સરકાર પાસે રજૂઆત કરી હતી એમાં મદદ કરવા માટે એવી કોઈ પ્રકારની મદદ ના થવાના કારણે આ શરૂઆતની સિઝન અમે લોકો ચાલુ કરી શકીએ એવી સ્થિતિમાં નહોતા. ત્યારે આ વર્ષની શરૂઆતમાં ડીઝલના ભાવ એટલા વધી જવા પામ્યા એટલે અમારો જે ખર્ચ થતો હતો એ ખર્ચ બી વધી ગયો છે અને સિઝન નબળી હોય અને એમાં આ વખતે માછલીના પૂરતા ભાવ નથી મળતા અને એક્સપોર્ટમાં ચાઇના અને અન્ય કન્ટ્રીમાં જે આજે કોરોના લઈને જે ટેસ્ટ અને અમુક પ્રકારના કન્ટેનરોમાં એક્સપોર્ટમાં જે મુશ્કેલીઓ થઈ છે એના કારણે પેમેન્ટ બી નથી આવતું અને એક્સપોર્ટર છે એની પાસે બી લાંબા સમયથી અમારા પેમેન્ટ માછીમારોના બાકી હોય અને અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે અમારી બોટ જે ફિશિંગ બોટ છે એ 3.5-4 લાખના ખર્ચે જે અમે દરિયામાં ફિશિંગ કરવા મોકલતા હતા એટલો ખર્ચ કરવાનો બી પૈસો અમારી પાસે છે નહીં. અમારા જે માછલાના પૈસા છે એ બી અમને મળ્યા નથી. માછલાનો ભાવ બી ઓછો મળ્યો છે. ત્યારે હવે આજની મિટિંગમાં અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે સરકાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં અમારી આ પરિસ્થિતિ છે એ સરકારને ધ્યાને મૂકી એક્સપોર્ટરો સાથે અમે સમજીએ છીએ કે જે એક્સપોર્ટમાં એ લોકોને મુશ્કેલી છે એમાં બી અમે લોકો ત્યાં કેન્દ્ર સરકારમાં પીએમઓ શું અમે લોકો રજૂઆત કરી શકીએ અમારા બધા સાંસદોને અમારી આ મુશ્કેલીઓ દર્શાવીએ નહીંતર અમારે આ 1-1.5 મહિનામાં બધી બોટો બંધ કરવાની નોબત આવશે અને જો અમારી બોટો બંધ થશે તો લગભગ ગુજરાતની 25,000 જે બોટો છે એમાં 3-3.5 લાખ લોકો જે ડાયરેક્ટલી માછીમારી કરે છે એના તમામ પરિવારો છે એને બેરોજગારીનો પ્રશ્ન નિર્માણ થશે અને આની સાથે જોડાયેલા લાખો લોકો જે માછીમારીમાં એક્સપોર્ટમાં અને બંદરમાં કામ કરે છે એ બધા લોકોને રોજગારીનો પ્રશ્ન નિર્માણ થશે. આજે અમે ગુજરાતના બધા જ બંદરોના આગેવાનોને બોલાવીને એની સાથે ખૂબ ગંભીર ચિંતા અને ચિંતન બેઠક રાખી હતી. આમાં 3 સત્ર હતા અમારા. પહેલા સત્રમાં અમારા જનરલ પ્રશ્નો, બીજા સત્રમાં અમારા સ્થાનિક પ્રશ્નો અને ત્રીજા પ્રશ્નમાં અમારા જે એક્સપોર્ટર મિત્રો છે જે ફિક્સ એક્સપોર્ટર મિત્રો એની સાથે સંકલન કરવાની બેઠક હતી. છેલ્લા ઘણા વખતથી કોરોના વાવાઝોડા અને એક્સપોર્ટના ચાઇનાના હિસાબે જે સમસ્યાઓ ઊભી થઈ એની ખૂબ ગંભીર ચર્ચાઓ થઈ. એમાં અત્યારે જે ફિશરમેનના પેમેન્ટનો પ્રશ્ન છે સિઝનનો, એમાં પેમેન્ટ એક્સપોર્ટ તરફથી વહેલું રિલીઝ થાય એના માટે અમે ચર્ચા કરી તો એક્સપોર્ટર ભાઈઓ તરફથી 2-3 એમની લેવલની સરકાર સાથેની અને ચાઇના સાથેની સમસ્યાઓ એને વર્ણન કરી એના ઉકેલમાં અમે બધાએ અત્યારે નક્કી કર્યું કે આ બાબતે વડાપ્રધાનશ્રીને તાત્કાલિક મળી અને એ શું મદદ કરી શકે એની રજૂઆત કરવી. ખાસ કરીને આ ધંધો બંધ કરવો કે કેમ, ફિશિંગ બંધ કરવી કે કેમ. જો ફિશિંગ બંધ કરીએ તો લાખો જે ફિશરમેનો છે અને આ ધંધા સાથે જે સંકળાયેલા છે એ લોકો બેરોજગાર થઈ જાય તો એની બેરોજગારીનો પણ બહુ ગંભીર પ્રશ્ન ઉઠે. એટલે એ ના થાય એના માટે બધા સાથે મળી અને સરકારને અને આપણા એસોસિએશનોને સાથે રાખીને આનો નિકાલ કરીએ. મુખ્યત્વે અમારું આપણે ગુજરાતનું જે એક્સપોર્ટ છે એમાંથી 60-65% એક્સપોર્ટ ચાઇના થાય છે અને હાઈએસ્ટ આખા ભારતમાં સૌથી વધારે ક્વોન્ટિટી વાઇઝ આપણે જ કરીએ છીએ.
એમાં અત્યારે રસ્તામાં લગભગ 1000 કન્ટેનરોની આસપાસ ચાઇના જતા રસ્તામાં છે અથવા ત્યાંના પોર્ટ ઉપર, જુદા જુદા પોર્ટ ઉપર કન્ટેનરો પડેલા છે. મુખ્યત્વે આ લોકોની, અમારા બધા જુદા જુદા બંદરોમાંથી આવેલા આગેવાનો અને બોટ એસોસિએશનના આગેવાનોની એવી માંગણી હતી કે પેમેન્ટ રિલીઝ કરવામાં આવે. એટલે એ પેમેન્ટ ધીરે જેમ જેમ રિલીઝ થતું જાય છે અમારું એક્સપોર્ટ્સનું, એમ અમે રિલીઝ કરતા જઈએ છીએ. અત્યારે લગભગ 1000 કરોડની આસપાસ અમારું પેમેન્ટ ઉપર બાકી છે, જેમાંથી 650 થી 700 કરોડ અમારે જુદા જુદા બંદરો ઉપર એક્સપોર્ટરોએ ચૂકવવાના છે, અને બાકીનું જે અમને બેંકોએ લોન આપેલી છે એ અને મોટા ભાગનો સ્ટોક પણ અત્યારે ડામાડોળ કોવિડના કારણે છે, એના કારણે અમારી પાસે સ્ટોકમાં છે. મુદ્દાઓ, ઘણા મુદ્દાઓ ચર્ચા થયા, એમાં મુખ્યત્વે આ પેમેન્ટની જે સાયકલ છે એ વહેલી રિલીઝ કરવામાં આવે તો માછીમારોને ડીઝલ અને એના બરફના કારણે એ લોકો બોટ ચલાવી શકે. એટલે મેં મારા બધા જ મેમ્બરોને રિક્વેસ્ટ કરી છે કે બને એટલું વહેલું પેમેન્ટ રિલીઝ કરવામાં આવે, વધારે બેન્કિંગની લોન લઈ અને જે રિલીઝ કરવામાં આવે તો બધા જ માછીમારોને મદદરૂપ થશે. એ જનરલી આ મિટિંગનો ઉદ્દેશ્ય હતો. આમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે બોટોવાળાને પણ બોટો ચલાવવી મુશ્કેલ થઈ ગઈ છે, અને જો તેમ થશે તો બોટો નહીં ચાલશે તો મોટા પ્રમાણમાં બેરોજગારી મુદ્દો ઉપસ્થિત થશે. સાથે સાથે બધા જ એક્સપોર્ટર છે, જેમાં અમારે વેરાવળમાં જ 20 થી 25 હજાર ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટલી લોકો રોજગાર કરે છે, અને જો એ થશે તો અમારું પણ રોજગાર ઉપર બહુ મોટી અસર કરશે. અમારે પણ અમારા સ્ટાફને છુટ્ટી કરવા માટે ફરજ બનશે. સાથે સાથે અમે સરકારને આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે જે અમારું પેન્ડિંગ જે MEIS ને એ બધું છે એ સરકાર તરફથી તાત્કાલિક રિલીઝ કરવામાં આવે તો એ અમે અમારું પેમેન્ટ માછીમારો ભાઈઓને રિલીઝ કરીએ તો એ લોકોને ઘણી મોટી રાહત થશે. ખાસ કરીને MEIS નું કેટલું પેમેન્ટ હશે એ